કોર્ટે માનહાનિ કેસમાં તાત્કાલિક સુનાવણી માટે રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી લીધી છે. કોર્ટ આ મામલે 21 જુલાઈએ સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં 7 જુલાઈએ પોતાનો ચુકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીની 2 વર્ષની સજાને યથાવત રાખી હતી. આ જ મુદ્દા પર પૂર્ણેશ મોદીના વકીલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. हम भी तैयार हैं, मतलब जो भी उनका केस है उनका हमें जवाब देना है. एंड दिस इज़ अ रूटीन प्रोसेस. ये जो लोग की जो रूटीन प्रोसेस है कोर्ट की वही है. कोई भी पिटिशनर, दे कैन रिक्वेस्ट द ऑनरेबल सुप्रीम कोर्ट फॉर अर्ली हियरिंग. आज उन्होंने रिक्वेस्ट की हुई है. कोर्ट ने, जैसे सब मैटर में होता है, इस मैटर में भी उन्होंने परमिशन दी हुई है. एंड मैटर इज सर्कुलेटेड ऑन फ्राइडे. वरिष्ठ वकील अभिषेक मनु सिंघवीए राहुल गांधी वती तात्कालिक सुनावणीनी अपील करी हती. માનહાનિ કેસમાં 23 માર્ચ 2023ના રોજ સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી અને આ નિર્ણય બાદ રાહુલના સાંસદ ચાલ્યા ગયા હતા. 7 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રક્ષકે કહ્યું હતું કે રાહુલ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ કેસ ઉપરાંત તેમની સામે અન્ય કેટલાક કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. એક અરજી વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવી છે. કોઈ પણ સંજોગોમાં સજા અટકાવવી એ અન્યાય નથી. આ કેસમાં સજા યોગ્ય અને યોગ્ય જ છે. રાહુલ ગાંધી એવા આધાર પર સજા પર રોકની માંગ કરી રહ્યા છે જે અસ્તિત્વમાં જ નથી. સુરત કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી, અરજી ફગાવી દેવામાં આવે છે. જ્યારે બીજી બાજુ પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, મારો પક્ષ પણ તમને સાંભળવો પડશે. રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે મોદી અટક કેસમાં રાહુલના પક્ષની સાથે સાથે તેમનો પક્ષ પણ સાંભળવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.